बनासकांठा जिल्लामांथी पसार थती नर्मदानी केनालोमां गाबड़ा पड़वानो सिलसिलो अटकवानुं ज नाम नथी लेतो त्यारे आजे वाव तालुकाना पानेसड़ा माइनोर केनालमां 20 फूटनुं विशाळ गाबड़ू पड्युं छे। आ गाबड़ू पड़ता केनालनुं पाणी आसपासमां आवेला खेतरनी 3 एकर जमीनमां फरी वळ्युं हतुं, जेथी केनालमां पाणीथी ખેડૂતે કરેલા વાવેતરમાં પણ મોટું આર્થિક નુકસાન થયું છે। કેનાલોમાં પડી રહેલા ગાબડાને લઈ સ્થાનિક ખેડૂતો કેનાલની સફાઈ ન થતી હોવાનું કારણ જણાવી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલોની સફાઈ માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા સફાઈ ન કરવામાં આવતા કેનાલોમાં ગાબડા પડી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે। અમારે અહીંયા કેન્દ્ર ખેતરમાંથી પસાર થયેલી છે, રાત્રે 3 વાગ્યાના આજુબાજુમાં કેન્દ્ર ફૂટેલી છે અને સવારના અમે બધા કોન્ટ્રાક્ટરને વાત કરી હતી 6 વાગ્યાના આજુબાજુ, કોન્ટ્રાક્ટરે હા પાડી પરંતુ 3 વાગ્યે જીસીબી મોકલ્યું છે અને અમારે અહીંયા લગભગ બહુટા વધમી છે, એની અંદર 30-40 હજાર જેટલું તો અમે ખેતરકામમાં ટ્રેક્ટરવાળાને 30-40 હજારનું કામ કરાવ્યું છે અને બીજવારો ગણો તો 50-60 હજારનો અમે ખર્ચો કરી દીધો છે અને આ બધું નુકસાન અમારે અત્યારે ખેતરમાં દેખાઈ રહ્યું છે। સાહેબ 2-3 એકર જમીન હશે અને અમારે એટલી જ અપેક્ષા છે કે અમને વળતર આપે, સરકારને અમે એટલી રજૂઆત કરીએ છીએ। ચેરો આટલો ભાવ તો રાતના 3 વાગે કેનાલ તૂટી ગઈ ભાવે, બરાબર કેટલું નુકસાન થયું? નુકસાન 2-3 જમીન હતી, 2 બોટા એમાં પૂરું તૂટી ગયું, પૂરું ભરાઈ ગયું પાણી,